નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર આધુનિકતા આવે અને ખેતીમાં નવા જે સંશોધનો છે એની ભલામણો કરતા હોઈએ છીએ અને આ બધી જ ભલામણો સંશોધન આધારિત કૃષિ ઇન્સ્ટિટ્યૂટો દ્વારા, સંશોધન કેન્દ્રો દ્વારા અથવા વૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયેલી વસ્તુઓની અહીંયાથી વાતો થતી હોય. અને મને ખુશી છે કે ઘણા બધા મિત્રો આ વસ્તુઓ અપનાવી અને પોતાની ખેતીમાં સુધારો કરી રહ્યા છે. મિત્રો, મારી ખાસ વિનંતી છે કે આજે પણ આપણે એક શિયાળુ ઋતુના અગત્યના પાકની વાત કરવાના છીએ અને આ અગત્યના પાકો કે એની અંદર આવતી જે સમસ્યાઓ છે એના કઈ રીતના સારી રીતે સમાધાન વૈજ્ઞાનિક અભિગમથી કાઢી શકીએ એની વાત કરવી છે. અને આ વિશે શરૂ કરીએ પહેલાં ખાસ આપ સર્વે મિત્રોને વિનંતી કે હજી સુધી આપે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ નોટિફિકેશન અંદર ઓલ કરી દેજો એટલે તમને બધા જે વિડીયો છે સમયાંતરે મળતા રહે. બીજી મારી ખાસ વિનંતી છે કે મિત્રો, આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આપણે ખેડૂત સમુદાયની અંદર જાગૃતિ લાવી શકીએ, જે ખાસ કરીને સંશોધનની ભલામણો છે તેમના સુધી પહોંચે. તો આપ સર્વને મારી વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને લાઇક ખાસ કરજો, બધા જ મિત્રો લાઇક કરે. બીજું, તમને આ વિડીયો ગમ્યો હોય તો બીજાને ઉપયોગી થઈએ એવી ભાવનાથી આ વિડીયોને વધુ વધુ આપણે શેર કરવાનું છે. અને મિત્રો, ખાસ મારી વિનંતી છે કે કોમેન્ટ પણ કરજો, તમને જે પણ લાગે છે કે જે તમારા કાંઈ અનુભવો છે એને પણ કોમેન્ટની અંદર જણાવજો. જે પણ મિત્રો આ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે એ પણ એના અનુભવ કોમેન્ટની અંદર જણાવે તો બીજા મિત્રોને પણ આપણે લાભ અથવા તો ફાયદો કરાવી શકશે. મિત્રો, તો આજના આ ટોપિકની અંદર મારે વાત કરવી છે નિંદામણ નાશક દવાઓની. આ વિષય આમ જોઈએ તો ખૂબ જૂનો, ઘણા વર્ષોથી જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને ખેડૂત વર્ગની અંદર જેનો ખૂબ અતિરેક છેલ્લા 5-10 વર્ષથી સતત વધારો થઈ રહ્યો છે એવી છે નિંદામણ નાશક દવાઓ. શિયાળ ઋતુની વાત આવે એટલે શિયાળામાં ઘણા બધા પાકો આપણા વિસ્તારના મુખ્ય પાકો ગણાય, ઘઉં, ચણા, ધાણા, જીરું, અજમો, રાયડો, ડુંગળી, લસણ, આ બધા જ પાકો શિયાળ ઋતુની અંદર થાય અને આ બધા જ પાકોની અંદર મોટા ભાગે આપણે નિંદામણ નાશક દવા વાપરતા હોય. આજનો જે ટોપિક છે આપણો એ છે કે શિયાળુ પાકોમાં વાવેતર કરીને અથવા વાવેતર વખતે કઈ નિંદામણ નાશક દવા આપણે ઉપયોગ કરવી જોઈએ અને કેટલા પ્રમાણમાં કેવી રીતના કરવી જોઈએ. મેં વાત કરી વાવેતર વખતે, હજી પાક ઉગે એ પહેલા અથવા તો શરૂઆતના સ્ટેજે આપણે કઈ કઈ દવાઓ ઉપયોગ કરવી જોઈએ તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આપવાનો છું. તો આ વિડીયોને અંત સુધી જોવાનું છૂટતા નહીં, આ વિડીયોને સ્ક્રીપ નહીં કરતા, પૂરેપૂરો જોશો તો તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જશે. મિત્રો, ખાસ કરીને નિંદામણ નાશક દવા હું શરૂ કરું એ પહેલાં કહી દઉં કે નિંદામણ નાશક દવા એક પ્રકારનું ઝેર છે જે ખાસ કરીને પાકને અને જમીનને નુકસાન 100% કરે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી પેદા થઈ કે મોટાભાગની જ્યાં જ્યાં જોઈએ ત્યાં ખાસ કરીને મજૂરોની અછત છે, હાથથી નિંદામણ કરીએ તો એનો ખર્ચ ખૂબ વધી જતો હોય છે, સમયનો પણ અભાવ છે. તો આ બધા મુદ્દાઓને ધ્યાને લઈ વાતાવરણની ઘણી વખત પ્રતિકૂળતાઓ હોય એટલા માટે આપણે નિંદામણ નાશક દવાઓ વાપરવી જરૂરી બની જતી હોય છે. પણ આ પરિસ્થિતિની અંદર નિંદામણ નાશક દવા વાપરવી હોય તો કઈ રીતના વાપરવી હોય અને એના માટે ખાસ કરીને આપણે આ ભલામણોની વાત કરવી છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જો નિંદામણ પાકની અંદર હોય તો લગભગ 28-30% નુકસાન કરવાની ક્ષમતા નિંદામણ ધરાવે. એટલે નિંદામણ જો પાકની અંદર વધી જાય તો આપણી સીધી તેની અસર ઉત્પાદન ઉપર અને આર્થિક રીતે થતી હોય છે. ખાસ કરીને નિંદામણ નાશક દવા બે પ્રકારની બજારની અંદર મળતી હોય, એક તો પ્રી ઇમરજન્સ હોય અને પોસ્ટ ઇમરજન્સ. પ્રી ઇમરજન્સ એટલે વાવેતર કરી અને પાક ઉગ્યા પહેલા જે આપણે વસ્તુ વાપરીએ છીએ એ પ્રી ઇમરજન્સની અંદર આવે અને પોસ્ટ ઇમરજન્સ પાક ઉગી જાય, પાક મોટો થઈ જાય એની અંદર જે નિંદામણ રહેલું છે એના માટે વપરાય. બીજું, ઘણી બધી નિંદામણ નાશક દવાઓ ગોળ પાનવાળા માટે ખાસ કરીને વપરાતી હોય અને ઘણી નિંદામણ નાશક દવાઓ સાંકડા પાનની એટલે કે પટ્ટી પાન જેને કહીએ એ નિંદામણો માટે વપરાતી હોય. તો આ પ્રકારે પણ નિંદામણ નાશક દવાનું વર્ગીકરણ આપણે મિત્રો કરી શકીએ. ખાસ કરીને પાક પ્રમાણે અને અલગ અલગ દવાની આપણે એની અંદર ભલામણ મિત્રો કરતા હોઈએ છીએ અને એ રીતના નિંદામણ નાશક દવા વાપરતા, કારણ કે નિંદામણ નાશક દવા જો ન વાપરીએ નિંદામણ થઈ જાય તો મેં કીધું એમ ઉત્પાદન ઉપર એની અસર પડતી હોય છે. ખાસ કરીને જીરું, ઘઉં, ધાણા, ચણા આ બધા પાકોમાં જે પ્રી ઇમરજન્સ દવા એટલે કે પાક ઉગ્યા પહેલાં અને પાક વાવ્યા પછી આપણે જે વાપરીએ છીએ એની અંદર સૌથી પ્રચલિત દવા અને ખૂબ વર્ષો જૂની દવા એટલે કે પેન્ડીમિથાલિન
30% ઈસી દવા આપણે ખાસ કરીને આની અંદર મિત્રો વાપરતા હોઈએ છીએ, અને એની જે ભલામણો છે એ પણ ખૂબ આપણે સારી રીતે સમજવાની જરૂર છે. ખાસ કરીને પેન્ડી મિથાલિન 30% ઈસી છે, 1 એકરની અંદર અથવા તો 2-3 વીઘાની અંદર 1 લિટર પ્રમાણે આપણે એની અંદર મિત્રો વાપરવાની છે. અથવા તો પંપ દ્વારા જ્યારે સ્પ્રે કરવાનો હોય આ દવાનો, તો 60-70 ml નાખીને પંપની અંદર પણ મિત્રો છંટકાવ કરી શકીએ. વધારે પડતી પેન્ડી મિથાલિન નો ડોઝ રાખવાથી પણ ઘણી વખત આડઅસરો થતી હોય, અને પેન્ડી મિથાલિનનું કામ ખાસ કરીને મિત્રો એ છે કે જ્યારે આપણે પાક ઉગ્યા પહેલાં અથવા તો શરૂઆતના જમીન ઉપર જ્યારે છાંટીએ છીએ, તો એ બીજ જે નિંદામણનું બીજ છે એનું અંકુરણ જ નથી થવા દેતી, એટલે કે પાક નિંદામણનો છોડ જ નથી ઉગવા દેતી. એટલા માટે આ દવા ખૂબ કામની અને ખૂબ સારી રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. બીજું મેં કીધું, બે રીતે આપણે નિંદામણનાશક દવા એમાં પેન્ડી મિથાલિન વાપરી શકીએ. એક તો પંપથી છંટકાવ કરવા માટે, તો એની અંદર 15 લિટરના પંપની અંદર 60-70 ml નાખીને છંટકાવ કરવો જોઈએ. અથવા તો પાણી સાથે આપવાથી પણ આ દવાનો ઉપયોગ કરી શકાય. પહેલાના સમયમાં આપણને યાદ હશે કે ડુંગળી, લસણ, ઘઉં આ બધા પાકોની અંદર પાણી સાથે આપણે દવા જવા દેતા હતા, તો એ દવાની અંદર જો આપણે માપ રાખવું હોય તો ખાસ કરીને મેં અગાઉ કીધું 1 એકર અથવા તો 3-4 વીઘાની અંદર 1 લિટર પ્રમાણે પેન્ડી મિથાલિન પાણી સાથે જવા દેવાનું. પરંતુ હું અહીંયાથી ટેકનિકલી રીતે ભલામણ કરીશ કે પંપ દ્વારા જ છાંટવી જોઈએ, અને પંપ દ્વારા પણ છાંટો ત્યારે ખાસ કાળજી રાખજો આ નિંદામણનાશક દવાને પટ્ટી નોઝલ અથવા તો ફ્લેટ ફેન નોઝલ જે તમે કહો છો, આ ચિત્રની અંદર પણ હું બતાવું છું, આ નોઝલનો ઉપયોગ કરીને જ ખાસ કરીને છંટકાવ કરવો જોઈએ. જો પાણી દ્વારા જવા દઈએ તો એનો એક ગેરફાયદો એ છે કે ક્યારાની અંદર જ પાણી જતું હોય છે. પાળા ઉપર પાણી આપણે ભેજ મોટાભાગે એટલો નથી પ્રસરતો, તો પાળા ઉપર નિંદામણ ઉગવાની શક્યતા વધી જાય. જો આપણે પંપથી છંટકાવ કરશું તો ક્યારામાં પણ છાંટશું, સાથે સાથે પાળા ઉપર પણ એનો સ્પ્રે થશે, તો નિંદામણ ઉગવાની શક્યતાઓ ખૂબ ઘટી જશે. તો મારી ભલામણ છે ફ્લેટફેન નોઝલ એટલે કે પટ્ટી નોઝલ દ્વારા પેન્ડી મિથાલિનને પંપ દ્વારા જ મિત્રો આપણે સ્પ્રે કરવાનો આગ્રહ ખાસ કરીને રાખવો જોઈએ. આમ તો શિયાળુ ઋતુના બધા જ પાકો, મોટાભાગના મેં પાકો કીધા એની અંદર પેન્ડી મિથાલિન વપરાય. અપવાદરૂપ ઈસબગુલને બાદ કરતા પેન્ડી મિથાલિનનો બધા જમાં ઉપયોગ કરી શકાય. આપણા જે મુખ્ય પાકો છે એની અંદર આપણે ખાસ કરીને વાપરી શકીએ. પરંતુ મિત્રો, ખાસ કરીને આ જે વાત હતી પેન્ડી મિથાલિનની, ખાસ કરીને લાંબા પાનવાળા, જે પટ્ટી પાનવાળા અથવા તો સાંકડા પાનવાળા જેને કહીએ, એ નિંદામણોનો નાશ કરી. હવે પટ્ટી પાનવાળા નિંદામણની જો વાત કરીએ અથવા તો ખાસ કરીને લાંબા પાનવાળાની અંદર, તો એની અંદર નિંદામણની અંદર કાળિયું, ખાર્યું, કૂતેલું, કણેરું આ બધા જે નિંદામણો છે એ પેન્ડી મિથાલિન દ્વારા આપણે અટકાવી શકીએ. હવે ગોળપાનની વાત છે, તો ગોળપાનની અંદર પણ આપણે ખૂબ સારી એક નિંદામણનાશક દવા ઓક્ઝીફ્લોરફેન, ખાસ કરીને આ પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સમાં બંને રીતે આપણે મિત્રો ઉપયોગ કરી શકાય. અને આ દવા આમ તો ઓક્ઝીફ્લોરફેન છે, વધારે વધારે ડુંગળી અને લસણમાં શિયાળુ ઋતુની અંદર ખેડૂત મિત્રો આપણે વાપરતા હોઈએ છીએ. તો મેં વાત કરી એમ ઓક્ઝીફ્લોરફેન જે ગોળપાન માટેની આ નિંદામણનાશક દવા છે, ખાસ કરીને ઉગ્યા પહેલાં અને ઉગ્યા પછી બંને રીતે આ દવાનો ઉપયોગ મોટાભાગે થતો હોય છે. અને આ દવાની જે છે ખાસ કરીને ભલામણ એ બધા પાકની અંદર નથી, એટલે મિત્રો ખાસ કરીને ડુંગળી, લસણ આવા પાકની અંદર અથવા જીરુની અંદર પણ આ મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ. અને એનું જો પ્રમાણની વાત કરીએ, કારણ કે પેન્ડી મિથાલિન અને ઓક્ઝીફ્લોરફેન બંનેને સાથે વાપરવાનું છે, એટલે ગોળપાન અને લાંબા પાનના નિંદામણનો આપણે આ ખાસ કરીને એનો અટકાવી શકીએ, તો એના માટે પેન્ડી મિથાલિન 1 લિટર અને એની સાથે ઓક્ઝીફ્લોરફેન 100 ml, એટલે પેન્ડી મિથાલિન 1 લિટરની અંદર 100 ml ઓક્ઝીફ્લોરફેન મિક્સ કરી અને એનો જે ડોઝ છે 60-70 ml પ્રમાણે આપણે છંટકાવ કરવાનો છે, તો આ બંને ગોળ અને લાંબા પાનની સમસ્યામાંથી આપણે નિરાકરણ કરી શકીએ. બીજું ખાસ કાળજી એ રાખવાની છે કે આ છંટકાવ કરીએ તો એનું જે રિઝલ્ટ છે એ ખાસ કરીને બંને નિંદામણોના, બંને પ્રકારના નિંદામણોમાં આપણે ખાસ મળશે. જો એને અલગ અલગ રીતે છાંટવું હોય તો પેન્ડી મિથાલિન પંપની અંદર 60-70 ml, પેન્ડી મિથાલિન 30% ઈસીની વાત કરું છું, અને એની સાથે ઓક્ઝીફ્લોરફેન જે 7-8 ml પંપ દીઠ નાખી અને એનો જો છંટકાવ કરીએ તો ખૂબ સારા પરિણામો મિત્રો આપણે મેળવી શકીએ. જીરુની અંદર પણ ખાસ કરીને શરૂઆતનું વાવેતર કરી અને 6-7 દિવસે કે 5 દિવસે જે પિયત આપીએ છીએ ત્યાર પછી તરત જ આનો છંટકાવ મિત્રો આપણે ખાસ કરીને કરી દેવો જોઈએ, તો પણ ખૂબ સારા પરિણામો મળી શકે. ઘઉંની અંદર પણ વાવેતર કરી અને તરત જ પેન્ડી મિથાલિનનો ઉપયોગ કરી શકાય. ચણાની અંદર પણ મેં કીધું એમ કરી શકાય, ધાણાની અંદર પણ કરી શકાય, પરંતુ કાળજી એ રાખવી જોઈએ કે એનું વાતાવરણ અને ખાસ કરીને શરૂઆતના સમયની અંદર જ આપણે આ મિત્રો કરવાનો છે. તો મિત્રો મારી ખાસ કરીને આ
સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સર્વને વિનંતી છે કે નિંદામણ નાશક દવા જ્યારે પણ વાપરો તો એ વાપરતા પહેલા બે વાર એની અંદર આપવામાં આવતી માહિતી લિફલેટનો અભ્યાસ કરો, વેપારીને પૂછો, જ્યાંથી ખરીદો એને પૂછો, તજજ્ઞોની માહિતી લો અને પછી જ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરજો. નહીતર નિંદામણ નાશક દવા ખૂબ ડેન્જર છે, ઘાતક છે, ઘણી વખત એના આડઅસરો પણ થતી હોય, પાકની અંદર ખૂબ વિપરીત અસરો પણ થતી હોય. તો મારી ખાસ વિનંતી છે કે આ માહિતી લઈ અને આપ એની અંદર ઉપયોગ કરશો તો પણ ખૂબ સારા પરિણામો મળશે. તો મિત્રો, આ વાત હતી શિયાળુ ઋતુની અંદર ખાસ કરીને વાવેતર પહેલા અથવા વાવેતર કરીને તરત જ કઈ કે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કઈ રીતના કરી શકીએ એની માહિતી. આ માહિતીનો ઉપયોગ કરી અને આપ ચોક્કસથી આપણી ખેતીની અંદર કંઈક સમૃદ્ધિ લાવી શકીએ એવા પ્રયત્નો છે. મિત્રો, આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મારા સ્ક્રીનની અંદર નંબર છે, આ નંબરની અંદર વોટ્સએપ કરી શકશો, કોલ પણ કરી શકશો. પણ મારી ખાસ વિનંતી છે, મારા અનુભવ પ્રમાણે છેલ્લા વિડીયોની અંદર હું જ્યારે નંબર આપું છું તો મિત્રો થોડુંક ટાઈમને અનુસરીએ, સમયની પાબંદીની અંદર આપ ફોન કરો અથવા વોટ્સએપ કરો તો એના મેક્સિમમ પ્રયત્ન કરું છું કે હું તમને માહિતી એના અંદર ફોન દ્વારા અથવા વોટ્સએપ દ્વારા આપું. ઘણા લોકો એવા છે સોશિયલ મીડિયાના માધ્યમથી ફક્ત પ્રચાર કરવામાં આવે, પછીના જે એનો માહિતી હોય છે અથવા એના ફીડબેક હોય છે એ તમને મળતા નથી. હું પણ જાણું છું, પરંતુ સમયના પાબંદીની અંદર આપ સવારે 9:30 થી 12:30 સુધી, બપોરના 2:30 થી 5:30 સુધી જો આપ ફોન કરીને માહિતી મેળવશો તો મને લાગે ખૂબ ફાયદો થશે. તો આ માહિતીનો ઉપયોગ આપ વધારે વધારે કરો એવી વિનંતી સાથે આજની આ માહિતી અહીંયા પૂરી કરીએ. આપ સર્વ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, નવી માહિતી સાથે ફરી મળશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.